Good afternoon, student. હવે આપણે સ્ટાન્ડર્ડ 5 માં ચેપ્ટર 6 જોઈએ છીએ, જ્યાંથી આપણે અધૂરું હતું ત્યાંથી જોઈએ. આપણે અહીંયાથી અધૂરું હતું, અમે આવી રીતે પાણી મેળવીએ છીએ. આપણે પાણી કેવી રીતે મેળવીએ છીએ તો આપણે ઘરમાં તો આપણને ખબર જ છે કે બધાની ઘરે આપણે મહાનગરપાલિકામાંથી પાણી આવે અને એ પાણી આપણે ઘરે નળમાં આવે. દરેકના ઘરે ટાંકાની અંદર અથવા નળમાં પાણી આવે, એ રીતે આપણે પાણી મેળવીએ છીએ. હવે આપણે અહીંયા જોઈએ પહેલું ચિત્ર. પ્રથમ ચિત્ર શું કહેવા માગે છે એ જુઓ. તમે જુઓ, મોટો બધો ટેન્ક છે, એમાંથી બધા પાણી ભરે છે. પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઊભું રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે. તો શું કહે છે કે અમારા ઘર પાસે 2 વખત પાણીનો ટાંકો આવે છે. આપણે જે ટેન્કર મંગાવતા હોય, ઘણીવાર તમે જોયું હશે કે આપણે પાણી પૂરું થઈ ગયું હોય, ઉનાળો આવ્યો હોય, તો શું બોરમાં પાણી પૂરું થઈ ગયું હોય ત્યારે આપણે ઘરે ટેન્કર મંગાવીએ, ઘણા ટાંકો મંગાવીએ, બરાબર. એવો ટેન્કર આવે દિવસમાં 2 વાર. તો સોસાયટીમાં બધા લોકો રહેતા હોય એને એટલું પાણી પૂરું થાય નહીં. એટલે શું થાય કે બધા પાણી માટે દોડાદોડી કરે છે લાઇનમાં. જો હા, લાઇનમાં ઊભો રહેવું પડે છે. અને લાઇનમાં ઊભા ઊભા શું કરે છે તો કે ઝઘડો કરે છે, કારણ કે બધાને પાણી ઘટે છે, પૂરું થતું નથી, એટલા માટે ઝઘડો કરે છે. માટે આપણે શું કરવું જોઈએ વિદ્યાર્થીઓ? આપણે પાણીની બચત કરવી જોઈએ જેથી આવી પરિસ્થિતિ આવે નહીં. સમજાઈ ગયું? બીજો ચિત્ર જોઈએ આપણે. અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો. હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી જવું પડે છે. શું કરે છે કે જુઓ, એની નજીક એક કૂવો છે, એ શું થઈ ગયું, ઘરની પાસે હતો એમાં એ સુકાઈ ગયો, પાણી હતું એ બધું સુકાઈ ગયું. હવે એ શું કરે, 1 વર્ષ પહેલાં જ સુકાઈ ગયો, હવે બીજા કૂવા સુધી દૂર સુધી પહોંચવું પડે છે, ત્યાંથી છેક પાણી ભરવું પડે છે. હવે તો આપણે પાઇપલાઇન આવી ગઈ, એટલે આપણે શું કરીએ, ગમે એટલું દૂર હોય તો અહીંયા પાઇપલાઇન ફિટ કરીને ભરીએ છીએ, લગાડી દઈએ અને આપણી ઘરે પાણી આવે છે. પણ આપણને આ પાઠ શું કહે છે કે આપણે વરસાદનું પાણી સ્ટોર કરવું જોઈએ, જેથી જો આવો સમય આવે અને ક્યાંયથી પાણી ન મળે તો આપણે જે પાણી સ્ટોર કર્યું હોય, મોટી ટાંકી બનાવીને કૂવામાં ગમે એ રીતે, કે આપણે જે પાણી ભેગું થાય છે વરસાદનું અગાસીમાં આજુબાજુમાં, એ બધું આજુબાજુ પાણી ભેગું થતું હોય તો એવી રીતના કરવું જોઈએ કે એક મોટો કૂવો કે વાવ જેવું બનાવીને એ પાણી છે એ બધું એની અંદર આવી જાય અને આપણને એમાંથી પાણી સતત મળતું રહે, એવી આપણે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તમે ઘણીવાર જોયું હશે વિદ્યાર્થીઓ કે વરસાદનું પાણી છે એ આપણે જોયું છે કે શેમાં, તો કે રસ્તા ઉપર વહ્યો જાય, હોકડામાં વહ્યો જાય, બરાબર, જે પરફેક્ટ જગ્યા છે એને સ્ટોર કરવાની, વાવમાં કે નદીમાં કે ચેકડેમમાં પાણી જાય, એવી રીતના વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. એ આપણી સરકાર કે માણસોએ એવી વ્યવસ્થા કરી નથી. માટે શું થાય કે ઘણી ઉનાળામાં પાણીની તકલીફ પડે, આપણે ઘણી વાર કે ઓછું પાણી આવે છે, પાણીની તકલીફ છે, આ બધું થાય છે. પાણી માટે તમે જુઓ કેવા માણસો ઝઘડે છે, આ બધી પરિસ્થિતિ સર્જાય નહીં. આપણે તો હજી અહીંયા સારું છે, અમુક ગામડામાં તો તમે જોયું નથી કે સ્ત્રીઓ 2-3 કિલોમીટર સુધી ચાલીને જાય, પાણી ભરીને આવે ત્યારે એને પાણી પીવા મળે છે. માટે શું કરવું જોઈએ, આપણે પાણી બચાવવું જોઈએ. આપણે પાણી કેવી રીતે મેળવીએ છીએ તો આપણે નર્મદા, અત્યારે તો આપણે આજી ડેમની અંદર પાણી આવે છે, એની અંદર એવી રીતના પાઇપલાઇન ફિટ કરેલી હોય છે કે દરેક એરિયા હોય એની અંદર એક મોટો બધો ટાંકો બનાવ્યો હોય. એ મોટો બધો ટાંકો લગભગના એરિયામાં હશે, પોતાના એરિયા વાઇઝ એ પાણીનો ટાંકો આપણે એને કહે છે. એ ટાંકો પાણીનો બનાવ્યો હોય એમાંથી એરિયામાં બધાને પાણી પૂરું પાડવામાં આવે. એટલે જે ડેમથી લાઇન ફિટ કરેલી હોય ને એ સીધી શેમાં હોય તો કે ટાંકામાં ફિટ કરેલી હોય, એટલે એમાંથી સીધું પાણી શેમાં આવે તો ટાંકામાં, એ ટાંકો ભરાઈ જાય એટલે આપણે એરિયામાં બધાના ઘરે પાણી આવે.
અડધી કલાક કલાક જે રીતના આવતું હોય એ રીતના આવે. આ રીતે આપણે અહીંયા પાણી મેળવીએ છીએ અને એ રીતે લાઈન આપણે અહીંયા ફિટ કરેલી છે. અમે પૂછ્યું છે અમને ઘરે પાણી અડધા કલાક માટે મળે છે, આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ, ક્યારેક તે ગંદુ હોય છે. આપણે બધાને ઘરે મોસ્ટલી અડધી કલાક જ પાણી આવે છે, અમારે પણ અડધી જ કલાક આવે, એટલે તમારા બધાને પણ અડધી કલાક આવતું હશે. આપણો રાજકોટનો નિયમ છે અડધી કલાક પાણી આપવું, એટલે આપણે એમાં જો અડધી કલાક પાણી આવે એ આપણે આખો દિવસ કે છે ચલાવવાનો. આપણે તો ઘણીવાર બે બે દિવસ ચલાવવું પડે છે ને, જ્યારે બોરમાં જાય ત્યારે વાંધો આવે, બાકી તો આરામથી ચાલી જાય. આપણે કેટલું પાણી ચલાવીએ છીએ તો કે અડધી કલાક પાણી ક્યારેક બે બે દિવસ ચલાવવું પડે છે, બાકી તો એમાં શું કહે છે, જો અડધી કલાક આવેલું પાણી એક દિવસ ચલાવવાનું, પણ ફોર સારો હોય એટલે વાંધો આવે નહીં. સમજાઈ ગયો વિદ્યાર્થીઓ? તો એ આપણે સારું છે કે અડધી કલાક પાણી આવે છે તો આપણે સારી રીતે એનો વાપરી શકીએ યોગ્ય રીતે અને બચાવીને વાપરીએ એટલે વાંધો આવે નહીં. હવે જુઓ અહીંયા શું કહે છે, અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. આપણે જો ઘરે રોજે કેટલું આવે તો કે અડધી કલાક પાણી આવે છે, એટલે આપણે શું કરીએ, આપણો ટાંકો હોઈએ ભરી લઈએ, પછી આપણે આખો દિવસ જેટલું જોઈએ તેટલું પાણી વાપરીએ છીએ, બરાબર. એટલે આપણે રોજે પાણીની વપરાશ તો ઘણી જગ્યાએ હોય છે, નાહવામાં, ધોવામાં, કપડાં ધોવા, વાસણ કરવા, રોજિંદી ક્રિયા કરવા, બધા માટે આપણે પાણીનો વપરાશ જોઈએ છે. એમાંથી આપણે આખો દિવસ નળમાંથી પાણી વાપરીએ છીએ તો એ ખૂટતું નથી. એવી રીતના આપણે સ્ટોરેજ કરીને પાણી વાપરીએ છીએ. હવે જોયું અહીંયા નજીકમાં હેન્ડપંપ છે, પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય, અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. એ શું કીધું, મારી નજીકમાં જો ઓવો હેન્ડપંપ છે ત્યાંથી અમને પાણી મળી જાય છે ટંકી સીંચીને, પણ શું કરવું પડે છે, એ પાણી કેવું હોય તો કે ખારું હોય છે, એટલે ખારું પાણી આપણે પીવામાં ઉપયોગમાં લઈ શકીએ નહીં. એટલા માટે શું કરવું પડે તો કે પીવાનું પાણી એને બહારથી મંગાવવું પડે છે, પીવામાં ઉપયોગ થઈ શકતો નથી. સમજાઈ ગયો વિદ્યાર્થીઓ કે ખારા પાણીનો ઉપયોગ પીવામાં ના થઈ શકે, ઘણ નાવામાં પણ ખંજવાળ આવે તે નાવામાં પણ ઉપયોગ કરી શકાતો નથી, પણ છતાંય પીવાનું પાણી તો એને બહારથી જ મંગાવવું પડે, નાહી પણ શકાય નહીં. નાહવાનું પીવાનું આ એ પાણી બહારથી મંગાવવું પડે. આ પાણી તો શું થાય, ખાલી વાસણ કરવા અને સાફ સફાઈમાં ચાલે, બીજે ક્યાંય ચાલે નહીં, એટલે પીવાનું નાહવાનું પાણી એને બહારથી મંગાવવું પડે છે, કેમ કે ખારું પાણી એમાં ઉપયોગમાં લઈ શકાય નહીં. હવે આપણે જોઈએ, અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે, હવે અમને કોઈ મુશ્કેલી નથી. હવે જો અહીંયા શું કીધું, પાણી પુરવઠાનો પાઇપ છે એની સાથે સીધો એને પંપ જોડી દીધો છે, એટલે હવે એને પાણી સતત મીઠું પાણી મળીએ રાખે છે, એટલે હવે એને કાંઈ પ્રશ્ન રહ્યો નથી. પહેલાં તમે જોયું હતું ને કે ખારું પાણી આવતું બહારના પંપમાં, બરાબર, નજીક હતું એમાં, એટલા માટે એને મીઠું પાણી મંગાવવું પડતું છે, પીવામાં નાવા ધોવામાં વાપરવાનું હોય એ મળતું નહીં. પણ હવે જો ડાયરેક્ટ પાઇપ લગાડી દીધો, સીધો પંપ સાથે જોડી દીધો, હવે એને કોઈ મુશ્કેલી નથી. અમારે બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે. શું કહે છે, બોરવેલથી જો પાણી ખેંચવા માટે શું કરવું પડે, મોટર મૂકવી પડે છે. અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવી શકીએ છીએ. બોરવેલ એટલે સબમર્સિબલ પંપ, આપણે બધાને ઘરે હોય છે, બરાબર, એને આપણે શું કહીએ, સબમર્સિબલ. પણ જો ખેતરમાં મોટો બધો હોય, બરાબર, એને શું કહેવાય, બોરવેલ, બરાબર. એ સબમર્સિબલ પંપ જેવું જ કામ કરે છે, જમીનની અંદર જે પાણી હોય એ ખેંચીને બહાર કાઢે અને એને વાપરી શકીએ. આ ખેતર હોય એમાં વાપરવા માટે એ કરે છે. ખેતી હોય ત્યારે એવા મોટા બોરવેલનો ઉપયોગ થાય છે, જેને આપણે ત્રીજા ધોરણમાં ચોથામાં શીખી ગયા ટ્યુબવેલ કહેતા, એ ટાઈપનો. હવે આપણે હવે શું કહે છે કે હવે આપણે જે અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવી શકીએ છીએ. આપણે ઘરે સબમર્સિબલ હોય જ્યારે ચાલુ કરીએ ત્યારે પાણી કન્ટિન્યુ આવે, એ જ રીતના ખેતરમાં બોરવેલ જ્યારે ચાલુ કરે ત્યારે પાણી મળી જાય, એટલે હવે એને આ તકલીફ રહેતી નથી.
હવે આ જુઓ, અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ. ક્યાંથી? તો કેનાલ તમે જોયું હશે, ઘણી જગ્યાએ ગામ હોય ને ત્યાં શું હોય તો કેનાલ બનાવેલી હોય. એ કેનાલમાંથી શું કરે તો કે પાણી મેળવે છે. હવે કેનાલ તમે ગામની બારોબાર જોજો, બધી જગ્યાએ બનાવેલી જ હોય. એમાં પાણી છોડે એટલે માણસો શું કરે, એમાંથી ભરે આવે. તો એ પાણી કેવું હોય? જેમ આપણે નદીમાંથી ભરીએ ને એવું જ પાણી હોય, બરાબર? ચોખ્ખું પાણી હોય નહીં. જેમ આપણે ઘરે નળમાં આવે એ પાણી કેવું હોય તો કે ચોખ્ખું હોય. આ પાણી કેનાલમાંથી ભરે એટલે ચોખ્ખું હોતું નથી, પણ છતાં એની ઘરે પાણી આવતું નથી. દરરોજ એને કેનાલે ભરવા જવું પડે છે, ખાસ યાદ રાખજો, બરાબર? એટલે માણસો છે એ જુદા જુદા જુદી જુદી રીતે પાણી મેળવે છે. આપણે પહેલાં ચિત્રમાં જોયું તો બધા કેવી રીતના ટેન્કરમાંથી પાણી મેળવે છે, બીજા ચિત્રમાં જોયું તો એ લોકો કૂવામાંથી પાણી મેળવે છે, ત્રીજા ચિત્રમાં જોયું કે દરરોજ અડધી કલાક પાણી આવે ટાંકીમાં, બરાબર, એ ઉપયોગમાં લે છે, જેમ આપણે આવે છે ને. આપણે ચોથા ચિત્રમાં જોયું તો જેમાંથી કે નળમાંથી આખો દિવસ આવે છે. ઘણી જગ્યાએ એપાર્ટમેન્ટમાં કે એમ રહેતા હોય તો ત્યાં તમે જોયું હશે કે બોર મૂક્યો હોય તો પાણીનો ઉપર ટાંકો ભરીએ એટલે 24 કલાક નળમાંથી પાણી આવે. અને આપણે ઘરે પણ આ જ રીતે આવે છે કે આપણે અડધી કલાક પાણી આવે ને સ્ટોર કરી લઈએ, બરાબર, પછી આપણે 24 કલાક એને વાપરી શકીએ છીએ. હવે આપણે અહીંયા જોયું કે નજીકમાં હેન્ડપંપ છે એટલે આપણે શું કહેવાય, ડંકી કહે છે, બરાબર, એ સીંચીએ એટલે પાણી આવે. એમાંથી પાણી આવે છે પણ એ કેવું આવે છે, ખારું, એટલે એને મીઠું પાણી મંગાવવું પડે છે. એ જોયું આની પરિસ્થિતિ. હવે આની પરિસ્થિતિ જોઈએ તો શું કર્યું, પાણી પુરવઠાની પાઇપ સાથે જ સીધો પંપ જોડી દીધો એટલે પાણીની કોઈ તકલીફ જ રહે નહીં. હવે આપણે આ જોયું કે બોરવેલમાંથી પાણી ખેંચવા મોટર મૂકી દઈએ એટલે જમીનમાંથી પાણી ખેંચી લઈએ બોરવેલમાંથી. હવે આપણે જોયું કે કેનાલમાંથી પાણી ભરવા જાય છે એને ગામની નજીક જે કેનાલ હોય એમાં પાણી ભર્યું હોય ત્યાં દરરોજ પાણી ભરવા જાય છે. આપણે જોયું માણસો જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી રીતે પાણી મેળવે છે, બધા એક સરખી રીતે પાણી મેળવી શકતા નથી, બધાની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે અને પાણી પણ જુદી જુદી રીતે મેળવે છે. હવે આપણે એના પછીનું જોઈએ. હવે આપણે કહે છે કે બધાને જીવવાનો હક છે, તેમ છતાં દરેક વ્યક્તિને જીવવા માટે પૂરતું પાણી શું થાય છે, મેળવવું છે, બધાને પાણી જોતું જ હોય. હવે અમુક તો પીવા માટે પૂરતું પાણી, અમુક વ્યક્તિ એવા હોય છે કે જેને પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી. આવું કેમ હશે? લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે. તમે જોજો ઘણા પીવાનું પાણી ખરીદતા હોય, ઘણા જોવો ને તો તમે રોજે આપણે કેરબા મંગાવે છે, આપણી ભાષામાં કહીએ તો, બરાબર ને, જેમાં 20 લિટર પાણી આવે, ઘણાની ઘરે પાણી દેવા આવે છે. એટલે એને શું થયું કે પાણી ખરીદવું પડે છે. કેટલાય લોકોને નળમાં વ્યવસ્થિત ના આવતું હોય, બોરમાં ના આવતું, તો એ લોકોએ પીવાનું, નાવાનું, વાપરવાનું પાણી ખરીદીને મેળવવું પડે છે. શું આવું હોવું જોઈએ? તો આપણે કહીએ ના, આવું હોવું જોઈએ નહીં. ધરતી ઉપર પાણી છે એ બધા માટે છે. કેટલાક લોકો જુઓ તો ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે, કારણ કે બધી જગ્યાએ એક સરખું પાણી હોતું નથી. કેટલીક જગ્યાએ આપણે જોઈએ ને તો જમીનમાં ખૂબ જ ઉપર પાણી હોય તો સીધું બોરવેલ મૂકે ત્યાં તરત જ આવી જાય, અને કેટલીક જગ્યાએ જુઓ ને તો જમીનમાં પાણીના તળ બહુ નીચા હોય છે, જેમ કે એને ત્યાં વરસાદ પણ ઓછો પડે છે. એવી જગ્યાએ શું થાય કે એ લોકોએ જમીનમાં ઊંડે બોરવેલમાંથી પાણી મેળવે છે. જેમ કે આપણે રાજસ્થાન ને એ બધું જોઈએ તો એ કેવું છે, આપણું કચ્છ ને એ બધું તો રણ પ્રદેશ છે, ત્યાં વરસાદ ઓછો પડે એટલે શું થાય કે પાણીના તળ કેવા હોય, નીચા. તો એ લોકોને શું કરવું પડે, ઊંડે જમીનમાં ઊંડેથી બોરવેલમાં પાણી મેળવે છે. તો કેટલાક અંશે સાચું છે. તમે ક્યારેય આવું જોયું છે? હા, આપણે આવું ઘણી જગ્યાએ જોયું છે, તમે જોયું જ છે. કારણ ઘણી વાર તમે જોયો કે વરસાદ ઓછો હોય ત્યારે તમારે ખેતરમાં બોરવેલ ઊંડે સુધી મૂકીને પાણી ખેંચે, અને બરાબર ને, જે પાક વાવ્યો હોય
એને પૂરતું મળી રહે અને પાક સારો થાય એના માટે શું કરવું પડે? ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે. જ્યારે ઉનાળામાં પાક લેવું હોય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આવું કરવું પડે છે. અને આપણે આવું બધું ઘણીવાર જોયું પણ છે, એમાંથી ઘણાએ જોયું હશે, ઘણાએ નહીં જોયું હોય. ઘણા લોકો સીધા પુરવઠા પાઇપ સાથે પંપ કેમ જોડે છે? સીધા પુરવઠા સાથે પંપ જોડે એટલે શું થાય કે એના ઘરે કન્ટિન્યુ પાણી આવે રાખે, પાણીનો કાંઈ પ્રશ્ન રહે નહીં. એટલા માટે શું કરે, સીધા પાઇપ સાથે જોડી દે, મીઠું પાણી સતત મળતું રહે. ઘણાને કે અમારું તો સીધું જ કનેક્શન છે, તમે સાંભળ્યું હશે વિદ્યાર્થીઓ, એવી જ રીતે શું કરે, પાઇપ સાથે સીધું જોડી દે એટલે કન્ટિન્યુ પાણી આવે રાખે. આપણે ચિત્રમાં જોયું કે એને મુશ્કેલી પડતી નથી. આને લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે, શું તમે આવો કોઈ અનુભવ કર્યો છે? આપણે અનુભવ કર્યો છે તો આમાં ઘણાએ કર્યો હશે, ઘણાએ સગાવાલામાં જોયું હશે, રિલેટિવ્સમાં જોયું હશે, ગ્રુપમાં જોયું હશે કે કોઈ લોકો આવું કરતા હોય છે, બરાબર. એને લીધે બીજા લોકોને મુશ્કેલી પડે તો પડે જ છે, કારણ કે એનું જે પાણી છે એના ભાગનું એ બધું એક જગ્યાએ વહ્યું છે, એ બધાને મળવાની જગ્યાએ, એટલે આવી તકલીફ રહે. શું તમને આવો કોઈ અનુભવ થયો છે? તો આપણે તો આવું જોઈએ એવી શક્યતા ઓછી હોય, છતાંય કોઈએ જોયું હશે, આપણે એવો અનુભવ થયો નથી. હવે જુઓ, આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ, હવે જુઓ આપણે શું લખ્યું હોય, જોડાણ નંબર, આપણે જે નળનું કનેક્શન હોય ને પાણીનું ઘરમાં બધાને, એમાં આવી રીતના લખ્યું હોય, જોડાણ નંબર, પછી નામ પૂજન પટેલ, સરનામું, બરાબર. અહીંયા XX લખ્યું ને એનું સરનામું લખ્યું, અહીંયા એનું નામ લખ્યું હોય, અહીંયા જોડાણના નંબર લખ્યા હોય, જે આપણા નંબર આવતા હોય, પછી કનેક્શન એટલે રહેઠાણ આપણે રેસિડેન્સિયલ લખ્યું હોય, પછી કુટુંબ આપણે કેટલા ફેમિલી મેમ્બર છે, સભ્યની સંખ્યા લખી હોય, અને કનેક્શનની સાઇઝ લખી હોય, કેટલા ઇંચની કનેક્શનની સાઇઝ છે, પછી મીટર હોય. હવે તો આપણી ઘરે મીટર આવી જશે, કેમકે આપણે જોઈન્ટ તો કરી ગયા છે બધાની ઘરે, એટલે તમને અનુભવ થશે. ને અહીંયા મીટર નંબર પણ લખ્યા હોય, પછી બિલ અવધિ, એટલે આપણે જેટલું પાણી વાપરીએ એટલું બિલ આવે, એ રીતે મીટરની સ્થિતિ, બિલની તારીખ અને છેલ્લી તારીખ. તમે આ જોયું હશે, રીડિંગ ડિટેલ્સ, અગાઉનું વાંચન, એટલે અગાઉ શું હતો, હાલનું શું છે અને વાસ્તવિક વપરાશ કેટલો છે. અગાઉ તમે કેટલું વાપરતા હતા, અત્યારે કેટલું વાપર્યું છે, બરાબર, ગયા મહિનાનું, આ એના આગળના મહિનાનું. આપણે તમે જુઓ ને તો ઇલેક્ટ્રિક બિલ ઘણીવાર જોઈએ છે, ઇલેક્ટ્રિક બિલ આવે, આપણે લાઇટ બિલ કહીએ ને, બરાબર. એ લાઇટ બિલ છે એમાં જુઓ ને તો તમારે 3 મહિનાનું લખવું હોય. આપણે અત્યારે ઓગસ્ટ મહિનો આવે છે તો આપણે ઓગસ્ટનું આપણે અત્યારનું જે બિલ હોય એ આવે, પછી આપણે એની આગળ 2-2 મહિને આવે તો પછી જૂન મહિનાનું, પછી એપ્રિલ મહિનાનું, એમાં આપણે આગળના 2 વપરાશ લખ્યા હોય એના બિલ, કે આપણે કેટલા રૂપિયા ભર્યા હતા અને કેટલું વાપર્યું હતું, બિલની વિગત. પછી અગાઉના જમા, તમારે કંઈ રૂપિયાની જમા હોય તો એ પણ બિલમાં લખાઈને આવે. હાલની બિલની વિગત, અત્યારે બિલની શું વિગત છે એ પણ લખી નાખે. હાલના વપરાશની વિગત, અત્યારે તમે કેટલું વાપર્યું એ લખીને, પછી કુલ ટોટલ મારે, પછી આવે ચૂકવાપાત્ર રકમ, જે આપણે લાઇટ બિલમાં જોઈએ છે એ રીતના આપણે પાણીનું બિલ પણ આવશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે તમને કહે છે, આ બિલ જુઓ ને કહો આ બિલ કઈ ઓફિસથી આવ્યું છે. આ ચિત્ર જોઈને કયો માણ્યો કે બિલ કઈ ઓફિસથી આવ્યું છે? હવે આપણે એ બિલ જોઈને કહી શકીએ કે આ બિલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગની ઓફિસથી આવ્યું છે. પ્રશ્ન નંબર 2, શું તમને પાણીનું બિલ ઘરે મળે છે તે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધો. હા, અમને પાણીનું બિલ પોસ્ટ દ્વારા ઘરે મળે છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગ ઓફિસથી મોકલવામાં આવે છે. હવે આપણે પૂછ્યું કે હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે વિચારો. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં વિવિધ વિભાગો છે, એમાં હાઇડ્રોલિક વિભાગ છે એમાંનો એક છે, જે જળ સેવા સાથે સંકળાયેલો વિભાગ છે, તેથી હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ જોડાયેલું છે. ને પછીનું, બિલ કોના નામ પર છે, દરેક મહિને કેટલા પૈસા ચૂકવવા પડે
છે. હવે એક પ્રશ્ન આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. બરાબર વિદ્યાર્થીઓ, આપણે આજે અત્યારે સેશન પૂરું કરીએ છીએ.